અમદાવાદમાં ગેસ સિલિન્ડર વેચતા એજન્સીની દાદાગીરી સામે આવી છે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ સિદ્ધિકા બાદ કોલોનીમાં ગેસના સિલિન્ડર બાબતે ગેસ એજન્સી અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં મામલો વિચકતા મારામારી પણ થઈ હતી જો કે સ્થાનિકોએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે પરંતુ ગેસ એજન્સીવાળા તેમને સિલિન્ડર હજુ સુધી આપતા નથી ઘણી ઘણી જગ્યાએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન ન આવવાથી સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તો એ લોકો જતા રહ્યા અને પછી ત્યાંથી દસ પંદર માણસોને લઈને આવ્યા તલવારને છરીઓ લઈને આની સાથે બધાને મારવાનું ચાલુ કરી દીધું તો એ એમની ભત્રીજીની ઉપર એક્ટિવા એક્સેસ ગાડી ચડાવી દીધી પછી અહીંયા મનસુરભાઈ જે તો એમને તલવારનું ઘા માર્યું બેસબોલના ડંડા માર્યા પછી એક ટોફીકરની કરની છોકરીને આંગળી ઉપર છરી વાગી તો ત્રણ ચાર જણાને ઘાયલ કરી દીધું પછી અમે તાત્કાલિક સો નંબર પર ફોન કર્યો તો પોલીસ આવી ગઈ પછી એમાંથી ત્રણ જણાને એ લોકોએ પકડી લીધા પોલીસવાળાએ પછી ચોવીસ કલાક એમને લોકઅપ કરી પછી એ લોકો જામીન ઉપર છૂટી ગયા અમારી માંગણી એ છે કે એ લોકો ને એ લોકો પછી એ દિવસથી આ સુધી એ લોકોને બાટલો ડિલિવરી કરવા જ નથી આવતા એ ને એજન્સી ઉપર કહીએ છીએ તો એ ચોખ્ખું ના પડે છે સિદ્ધિકાબાદ કોલોનીમાં અમે બાટલો નહીં આપીએ બી પચીસ દિવસ થઈ ગયા બાર દિવસ થઈ ગયા બાટલો લોંધા હજી સુધી આવ્યું નહીં એ કે અમે ડિલેવરી નહીં કરીએ કહેવાય તો એના માટે કંઈ સરકાર અમારા માટે કરે કે અમારે ઘરે ડિલેવરી થાય એ કહી શકે અમે સિદ્ધિકાબાદ માં ડિલેવરી નહીં કરીએ કે બાર થી લઈ જાવ ગોદામ માંથી આઈને લઈ જાઓ બધા ચૂલો બાળીએ છીએ અમે બાર દિવસ થી અળગાવી છે ધાબા ઉપર જોઈ લો તમે